કોણ બનશે મુખ્યમંત્રી, શું છે નેતાજીનો મૂડ, કોણ બનશે મુખ્યમંત્રી, શું છે નેતાજીનો મૂડ. એબીપી અસ્મિતાના અમારા આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણી વચ્ચે એક એવી શખ્સિયત છે કે જે બેંક કર્મચારી હતી અને અત્યારે વિધાનસભાનું અધ્યક્ષ પદ સંભાળે છે. જી હા, વાત છે રમણભાઈ વોરાની. રમણભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતાના અમારા આ વિશેષ કાર્યક્રમમાં. આ કાર્યક્રમનો નામ જ એ છે કે શું છે નેતાજીનો મૂડ. રમણભાઈ, આપનું શું કહેવું છે? હવે ચૂંટણી આવી રહી છે, બેંક કર્મચારીથી કારકિર્દીની સફર શરૂ થઈ, અત્યારે વિધાનસભા પદનું, વિધાનસભાનું અધ્યક્ષ પદ આપ સંભાળી રહ્યા છો. કેવો ઘટનાક્રમ રહ્યો એક બેંક કર્મચારીથી લઈને વિધાનસભાના અધ્યક્ષ પદ સુધી પહોંચવાનો? હું 1973 નવનિર્માણના આંદોલનથી ભારતીય જનસંઘ સાથે જોડાયેલો હતો. અનેકવિધ નોકરીઓ કરી, બેંકમાં પણ હતો અને બેંકમાં રાજકીય કારકિર્દીમાં કામ કરવામાં એમાં કંઈ વાંધો પણ નહોતો. અને એટલા માટે 1995 પહેલી વખતે મને ઈડર વિધાનસભાની સીટ પર કહેવામાં આવ્યું અને એના કારણે મેં બેંકમાંથી રાજીનામું આપ્યું. અને બેંકમાંથી રાજીનામું આપ્યા પછી 95 શરૂ કરીને આજ દિન સુધી ઈડરની જનતાએ 5 વખતે મને જંગી બહુમતીથી જીતાડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ 5 વખતે મને મંત્રી પણ બનાવ્યો છે. એટલે 95 લઈને 2017 સુધીની આજ દુનિયા સુધીની ઘટના એ માટે મારા માટે ખૂબ સુખદ ઘટના છે એવું કહી શકાય. રમણભાઈ, વાત વિધાનસભા અધ્યક્ષ પદની જવાબદારીની જો કરવામાં આવે તો જે પક્ષ સાથે, મને સમજાતું નથી, જે પક્ષ સાથે કાલ સુધી તમે જોડાયેલા છો, અધ્યક્ષ પદ મળે અને એ પક્ષાપક્ષીથી પર એક માણસ કેવી રીતે થઈ શકે? કારણ કે અધ્યક્ષ પદે તમારે બંને પક્ષોને સમાન ન્યાય આપવાનો હોય છે, તો એક વ્યક્તિ તરીકે કેટલું મુશ્કેલ હોય છે અથવા કેટલું શક્ય હોય છે કે બંને પક્ષોને ન્યાય આપે? કારણ કે તમારું પક્ષનું જોડાણ ચોક્કસ હોય છે અને સાથે જ બીજા પક્ષને પણ ન્યાય આપવાનો હોય છે. કલ્પેશભાઈ, તમારી વાત ખૂબ સાચી છે. કેટલા વર્ષો સુધી જે પક્ષમાં કામ કર્યું હોય એ પક્ષને પણ ક્યારેક ટકોર કરવાની થાય, એના નેતાઓને પણ ટકોર કરવાની, જેના સહાધ્યાય તરીકે અમે જેની સાથે કામ કર્યું છે એને પણ ટકોર કરવાની થાય અને આ કામ મુશ્કેલ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો મુશ્કેલ જેવું મને એટલા માટે નહીં લાગ્યું કે આટલા વર્ષનો મારો અનુભવ, બધા જ સાથીદારો સાથે મેં ભૂતકાળમાં કામ કરેલું અને એના માટે પણ એક સ્પીકર પદની ગરિમા પણ બંને પક્ષના લોકોએ પણ જાળવી છે, એમને સહયોગ પણ આપ્યો છે અને એના કારણે મને બહુ મુશ્કેલ નહીં પડીને છતાંય મેં એક વખતે વિધાનસભાના ઓન રેકોર્ડ પર કહ્યું હતું, મેં આટલા વર્ષો સુધી જે પક્ષમાં કામ કર્યું છે અને તમે ઘડીક વાર મેં એમ કહું બદલી જાય તો મેં કહું મારા માટે પણ મુશ્કેલ છે એટલે જરા મને માફ કરજો. એમ કરીને મેં બંને પક્ષોના સહયોગના કારણે મારું વિધાનસભાનું સત્ર ખૂબ સુખદ રહ્યું. કોઈ પણ એવો અનિચ્છનીય દે બનાવ મારા કાર્યકાળ દરમિયાન બન્યો નથી એનો મને ખૂબ આનંદ છે. પણ સવાલો પણ અનેક વખત ઊભા થયા છે, વિપક્ષનો વોકઆઉટ થવો, વિપક્ષ દ્વારા આક્ષેપો પણ કરવા, જ્યારે એક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે સવાલો પણ ઊભા થયા છે, આપની ભૂમિકાને લઈને શંકાઓ પણ ઊભી થઈ છે. એ વખતે ખાસ શું કહેવું હતું, એ વખતે કયા પ્રકારની? વિધાનસભામાં તો બંને પક્ષમાં એમાં વિરોધ પક્ષ બેઠેલો ન હોય તો શાસક પક્ષ બરાબર જોરથી બોલી પણ ન શકે. મારો પોતાનો મંત્રી તરીકેનો પણ અનુભવ છે અને ત્યાં કામ કરવાનો પણ અનુભવ છે, એટલે વિરોધ પક્ષનું હોવું એ સ્વાભાવિક છે. અને બીજું, વિરોધ પક્ષની તો અપેક્ષા એ નાના એટલે ઓછા જૂથવાળા છે તો એની સંભાળ રાખવાનું કામ એ સ્પીકરે જ કરવું પડે અને એ સ્પીકર કરે એટલે કોઈકને નારાજગી થાય, પણ નારાજગી નહીં થવી જોઈએ એટલા માટે સ્વાભાવિક પ્રક્રિયામાં સ્પીકરે એમને મદદ કરવી પડે અને એ કામ મેં બિલકુલ પૂર્ણતાથી કર્યું છે અને એના કારણે વિરોધ પક્ષના લોકો પણ મારી કામગીરીથી રાજી હતા, ખુશ હતા. ક્યારેય મારી કામગીરી માટેનો એમને પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો હોય એવું મને યાદ નથી. કદાચ વિધાનસભા અધ્યક્ષ પદ તરીકેની તમારી કારકિર્દીમાં કદાચ એક એવો રેકોર્ડ સ્થપાયો હશે કે વિપક્ષના જે ધારાસભ્યો છે, લગભગ સૌથી વધારે ધારાસભ્યોએ આપના કાર્યકાળ દરમિયાન રાજીનામા આપ્યા છે. જે ઘટનાક્રમ ચાલ્યો હતો રાજ્યસભાની ચૂંટણીને લઈને, દિવસો કેવા હતા અને એ દિવસો ચોક્કસ ગુજરાતના રાજકારણમાં તો ખૂબ જ અગત્યના હતા, પરંતુ વ્યક્તિગત રીતે આપની અનુભવની વાત કરવામાં આવે તો કેવા હતા? કારણ કે એક પછી એક રાજીનામા જતા હતા આપને, ત્યાં કોક આપના ઘરે આવતું, કોક આપની ઓફિસે આવતું હતું અને કોંગ્રેસ પક્ષ પણ એ વખતે ખૂબ જ એક ક્રિટિકલ પોઝિશનમાં હતું.
એ વાત તમારી સાચી છે કે આખો ઘટનાક્રમ એની અંદર રોજે રોજ લોકો આવે, કોઈ સવારે આવે, બપોરે આવે, ઘણી વખત તો રાત્રે આવે. અને મને એમ લાગે છે કે હું જે પદ ઉપર બેઠો છું એ પદને મારે નિભાવવું હોય તો એને પૂર્ણતરે સક્રિયતાથી મારે કામ કરવું જોઈએ. અને એટલા માટે જે પણ આવે તો માત્ર ઔપચારિકતા નહીં, એનું રાજીનામું લેવાનું નહીં. હું એમને પૂછતો કે તમે આ રાજીનામું આપો છો એ તમારી સ્વૈચ્છિક મરજીથી આપો છો, તમે કોઈ ધાક ધમકી કે દબાણથી તો નથી આપતા, તમને આના માટે કોઈ લોભ લાલચ તો નથી આપવાની. આ તમામ લોકોને મેં પૂછ્યું છે અને એ પૂછ્યા પછી મેં રાજીનામું સ્વીકાર્યું છે. મારો કહેવાનો મતલબ કે જે લોકશાહીની પરંપરા છે એ લોકશાહીની પરંપરા તો જાળવવી પડે. અને એના માટે એ ઘટના કોણ ક્યારે આવે ને ક્યારે, મને પણ થતું કે હું સહેજ પણ બહાર જઉં તો વળી કંઈક થશે, એટલે સતત મારી હાજરી રહે, ત્યાં પણ રહે અને મેં ઘેર પણ આવે તો પણ ક્યારેય એવો વિચાર કર્યો નહીં કે ભાઈ યાર મને તમે ડિસ્ટર્બ કરી રહ્યા છો કા નહીં. એ મારી જવાબદારી છે અને એ જવાબદારીમાં જ્યારે જે પણ કોઈ આવ્યા, અને તમે એ વાત સાચી કરી કે અત્યાર સુધીમાં કદાચ કોઈ સ્પીકર પાસે આટલા 15-16 જણના રાજીનામા કોઈકે આપ્યા હોય કદાચ ઘટનાક્રમ, અને એક વર્ષમાં, આખા 5 વર્ષના ટેન્યુઅરમાં નહીં, માત્ર 1 વર્ષના ટેન્યુઅરમાં 15-16 ધારાસભ્યોના રાજીનામા લેવાનું કોઈ સ્પીકરને આવ્યું હોય તો કદાચ હું પહેલો હોઈશ એવું લાગે છે. વિધાનસભા અધ્યક્ષ પદની વાત કરવામાં આવે, લોકશાહીના મંદિરનું ખૂબ જ ઊંચું સ્થાન, પરંતુ બીજી હકીકત એ પણ છે, વિધાનસભા અધ્યક્ષ પદ પહોંચ્યા પછી એ વ્યક્તિની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો કાં તો એની પર પૂર્ણવિરામ મુકાઈ જાય, કાં તો એની પર અલ્પવિરામ મુકાય, અથવા તો પ્રશ્નાર્થ ચોક્કસ સર્જાય છે. આપને નથી લાગતું આપના ભવિષ્ય, રાજકીય ભવિષ્યની ચિંતા આપને નથી થતી? કારણ કે હવે ના, ચિંતા બિલકુલ નથી થતી. એટલા માટે હું જે વ્યક્તિ 5 વખત ધારાસભ્ય થયો હોય, 5 વખત મિનિસ્ટર થયો હોય, પછી એની ચિંતા શાની કરવાની? હું નહીં તો તું, કોઈક બીજું આવે તો આપણે એના માટે કામ કરવાનું છે. અને હું તે એવા પરિવારમાંથી આવું છું, મારા બાપુજી સ્વાતંત્ર્ય સેનાની હતા, હું એવા પરિવારમાંથી આવું છું કે એના માટે મેં જ્યારે મેં બેંકની નોકરી છોડી છે અને એ દિવસોમાં છોડેલી હતી. હવે કંઈક લેવું છે એટલા માટે મેં કંઈ કર્યું નહોતું. અને બીજું, અહીંથી પ્રશ્નાર્થ ચિહ્ન તો લાગતા છે, વજુભાઈ વાળા સાહેબ પણ હતા તો એ તો રાજ્યપાલ શ્રી થઈ ગયા, ગણપતભાઈ વસાવા સાહેબ એ હતા, વળી પાછા મંત્રીમંડળમાં થયા, ચાન્સ ખરો. એટલે આજ આવતીકાલે શું થવાનું છે એની મને સહેજ પણ ચિંતા નથી. જે પણ લોકો જે નક્કી કરશે એ દિશામાં મારે આગળ વધવાનું છે. આપણે ધારાસભ્ય પદની વાત કરીએ, મતલબ અધ્યક્ષ પદથી આપણે હટીને જઈએ. 1995થી તમારી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ. આ છેલ્લી ચૂંટણી જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે, એકમાત્ર બેઠક ઈડરની આખા જિલ્લામાં એકમાત્ર બેઠક ભાજપને મળી, કોંગ્રેસ આજુબાજુની બધી જ બેઠકો ઉપર કોંગ્રેસનો કબજો. હવેની જો ચૂંટણીની વાત કરવામાં આવે, કારણ કે બંને માટે પ્રતિષ્ઠાનો જંગ, એક તરફ 150+ લક્ષ્યાંક, બીજી તરફ ફરી સત્તા મેળવવાનો પ્રયાસ, એ વખતે સાબરકાંઠા જિલ્લામાં ઈડરની બેઠક અને સાબરકાંઠાની આજુબાજુની બેઠક કેટલી મહત્ત્વની છે ભાજપ માટે, અને કેવી રીતે ફરીથી આ દિશામાં બંને પક્ષોની ચૂંટણીને આપ જોઈ રહ્યા છો? જે છેલ્લા વર્તમાન સંજોગો છે એ સંજોગોને જોતા 2012ની અંદર હું એકમાત્ર ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયો, અને એટલા માટે આજનો સંસદીય મતવિસ્તારની વાત કરીએ તો સાબરકાંઠા સંસદીય મતવિસ્તારમાં એના કરતાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો ફાયદો થવાનો છે, એ નિર્વિવાદ વાત છે. મારી વ્યક્તિગત વાત કરીએ તો 2012માં પણ મારો લોકો સાથેનો સંપર્ક, આજે પણ મારો લોકો સાથેનો સીધો નાતો છે, સંપર્ક છે, આટલા વર્ષથી રહ્યું છે. અને પ્રજાના કામોમાં એટલી તીવ્રતાથી ગતિથી હું કામ કરતો હોઉં છું અને પ્રજા મને પ્રેમ પણ આપે છે. માત્ર ખાલી તમારી જાણકારી માટે, ચૂંટણી આવે એટલે પ્રવાસ પણ કરીએ, ગામડાઓમાં જઈએ, વિકાસના કામોની પણ વાતો કરીએ. આ સંજોગોની અંદર જ્યારે લોકો પૂછતા હોય છે કે ભાઈ હવે ધારાસભ્ય પદ, નિરીક્ષકો પણ આવતા હોય છે કે ભાઈ હવે તમારો કોણ ધારાસભ્ય, મેં મારા મતવિસ્તારના 15,000 લોકોને મારા નિવાસસ્થાને બોલાવ્યા છે, જુદા જુદા સમાજના લોકોને, અને મેં એમને એવું કહ્યું છે કે ભાઈ તમે મને 5 વખતે ધારાસભ્ય બનાવ્યો છે, તમારો આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું, પણ હવેના સંજોગોમાં તમને એવું લાગે છે કે મારે ફરીથી ચૂંટણી લડવી જોઈએ? અને તમને લાગતું હોય તો તમે મને હા પાડજો, અને તમને એમ લાગતું હોય કે નહીં રમણભાઈ હવે રવા દો તો મેં કહું આપણે રવા દઈશું. આવું 15,000 લોકો એટલે 42 સમાજો સાથે મેં સીધે સીધો વાર્તાલાપ કરી, અને એમણે બધાએ, મારે આનંદ અને ખુશી સાથે કહેવું પડે કે બધા લોકોએ મને સમર્થન આપ્યું,
આગામી દિવસોમાં શું કોણ શું કરશે, પાર્ટી શું નક્કી કરશે એની મને ખબર નથી. આ બેઠક પર આપની દાવેદારી તો ચોક્કસ રહેશે જ, મતલબ જી જી જી. આ બેઠક પર હું પોતે મારી વ્યક્તિગતપણે દાવેદારી કરું એના કરતાં મારા મતવિસ્તારના લોકોએ જે મારા માટેની જે વ્યક્ત કરી છે, ભાવના જે વ્યક્ત કરી છે, કેમ કે તમે જ અમારા ઉમેદવાર તરીકે આવો એ પ્રકારની ભાવના એમને વ્યક્ત કરી છે, એનો મતલબ મારે જ ચૂંટણી લડવી એવું હું માનતો નથી. પક્ષ જેને પણ જે ઉમેદવાર કરે એ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો હોય, કમળનું નિશાન હોય, અને એને જીતાડવા માટે મને જીતાડવા ઘણા લોકોએ પ્રયાસ કર્યો છે, તો ક્યારેક મારો પણ વારો આવે ને હું પણ કોકને જીતાડું. બીજી વાત જે છે, એક તરફ તમે વાત કરી કે 42 સમાજે એક સમર્થન આપ્યું છે, બીજી તરફ એક માંગ નિરીક્ષકો સામે એવી પણ આવી હતી કે સ્થાનિક ઉમેદવારોને પણ તક આપવી જોઈએ, કારણ કે એટલે સીધો એક બાબત એ થઈ રહી છે કે આપ સ્થાનિક નથી અને જગ્યાએ સ્થાનિક ઉમેદવારને તક આપવી જોઈએ, એ પ્રકારની પણ એક ચળવળ ચાલી રહી છે. એટલે આપની ઉમેદવારી, આપની દાવેદારી સામે કે સ્થાનિક ઉમેદવારને તક આપો, એ ચળવળને આપ આમાં પ્રયાસને કહી રહ્યા છો? અમારા હું વ્યક્તિગત પણ એવું માનું છું કે લોકશાહીની અંદર મને ધારાસભ્ય પદ મળ્યું, મિનિસ્ટર પદ મળ્યું, પછી લોકશાહીમાં કોઈ કાર્યકર્તાને ટિકિટ માગવાનો પણ અધિકાર નથી, એને ટિકિટ તો માગવી જ જોઈએ. એ પછી પોતે કંઈક હું વધારે કેપેબલ છું તો પણ ઠીક છે, એક એક મને અમારો અહીંનો જોઈએ એ પણ જોઈએ છે, અને કોઈ એક સમાજ કોઈ એક વ્યક્તિના કહેવાથી ક્યારેય ચૂંટણી જીતાતી નથી, હરાતી નથી. સર્વાંગી વિકાસને બધા લોકો, મેં 42 સમાજ એમને નથી કહ્યા, આ બધા લોકોને જ્યારે મારો સંપર્ક હોય, હું એમને ઓળખતો હોય, મને ઓળખતા હોય, અને બધાનું સમીકરણ કરીને પાર્ટી પણ નિર્ણય કરતી હોય છે કે ભાઈ શું કરવું કે શું જોઈએ. એટલે જે પણ મિત્રોએ જ્યાં સુધી ટિકિટ મળશે ત્યાં સુધી બધાને લેશે, હું માનું કે મને મળે પેલો જાય. પણ ભારતીય જનતા પાર્ટીની ગતિવિધિ એવી છે કે જે વખતે નિર્ણય થાય અથવા જે પણ ઉમેદવારની નક્કી થાય એ પછી ક્યારેય વિવાદ થતો નથી, બધા લોકોએ એકી સાથે કામે લાગી જવું પડે. 150 પ્લસની જે મેજિક ફિગરને હાંસલ કરવી હોય તો સાબરકાંઠા ને ઘણું મોટું યોગદાન આપવું પડશે, માત્ર એક બેઠકથી નહીં ચાલે. પહેલા કેવી રીતે પ્રમાણે અમારા સંસદીય મતવિસ્તારની 7 બેઠકો છે, એ 7 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીના નામે હું એક હતો. હું દાવા સાથે સેલ્ફ કોન્ફિડન્સથી હું કહી શકું, માત્ર જમીની હકીકત ઉપરથી કહું કે ભારતીય જનતા પાર્ટી 5 સીટ કોઈ પણ સંજોગોમાં જીતશે, એ 5 તો પાકી જ છે, એમાંથી વધે તો જરાય આશ્ચર્ય. પણ એ શક્ય કેવું છે? ગઈ વખતે તો જે પરિસ્થિતિ હતી, નરેન્દ્ર મોદી એ વખતે હતા, આ વખતે તો એમની ગેરહાજરી છે, અને એ વખતે એવા સંજોગોમાં જો એક જ બેઠક આવી હોય 7માંથી, અને આપનો દાવો છે કે 5થી વધારે બેઠક આવશે, એટલે ચમત્કાર કેવી રીતે થશે? ચમત્કારનો આમાં સવાલ નથી. નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ તો એ દિવસે હતું ને આજે પણ છે, ને છતાં પણ એ વખતે 7 બેઠકોમાંથી એ વખતના સંજોગો કંઈક જુદા હતા. એ વખતના મને લાગે છે કે સંજોગો જુદા હતા, એ સંજોગો આજે નથી. કોંગ્રેસમાં એ વખતે 57 લોકો હતા, 44 લોકો જીત્યા, તો પણ એમને લાગે કે અમે સિદ્ધિ હાંસલ કરી, પણ 15-20 જણા જતા રહે એની હજુ એમને કંઈ અહેસાસ જ નથી એવું મને લાગે. પાટીદાર અનામત આંદોલન થયું, દલિતોના અધિકારને લઈને જિજ્ઞેશ મેવાણી પણ એક આંદોલન છેડી રહ્યા છે, આ તરફ અલ્પેશ ઠાકોરનું જે આંદોલન છે, તો સાબરકાંઠા વિસ્તારમાં વિવિધ સમાજોનો બનેલો આ વિસ્તાર છે, તો સામાજિક આંદોલનોની અસર નહીં નડે? ભારતીય જનતા પાર્ટી 1952થી ભારતીય જનસંઘથી કરીને 1995 સુધી જનહિત માટેના, લોકો માટેના અમે અનેકવિધ કાર્યક્રમો કર્યા છે. આંદોલન કરવા માટેની પ્રજાના પ્રશ્નોના વિરોધ પક્ષ તરીકે એના માટે અમારી PhD છે. જનતાના પ્રશ્નો, કંઈ પણ નાનું થયું તો એના માટે લડવું એ અમારી મનસા રહી છે, અને એ સંજોગોમાં જ્યારે કોઈ પણ આંદોલન કરતા હોય તમને એનો અહેસાસ હોય છે, એની લાગણી હોય છે, નિરાકરણ કેમ નથી, અને એનું નિરાકરણ પણ થતું હોય છે, પણ ઘણી વખત નિરાકરણ કરવાનો ઈરાદો નથી હોતો. મૂળ પ્રશ્ન એ છે કે કેવી રીતે આગામી દિવસોમાં ચૂંટણી આવે છે, કેવી રીતે આ ચાલુ રહે, કારણ કે બધા લોકો રાજકારણમાં છે, સૌ પોતપોતાનો રીતે મને કેવી રીતે લાભ થાય એ રીતે વિચારતા હોય છે. એટલે ધારો કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારને વિરુદ્ધનો મુદ્દો હોય તો કોંગ્રેસ શું કરવા છોડે, એ તો એનું કામ છે. આ આંદોલનોમાં તો બીજા લોકો છે, મતલબ હાર્દિક પટેલ છે, એને કોઈ રાજકારણ સાથે
સીધી રીતે કઈ લેવા દેવા નથી. અલ્પેશ ઠાકોર જે હજુ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી. હવે તો લગભગ બધું ચોખ્ખું થતું જાય છે, એટલે એમાં એની મારા અત્યારે હાલ કોઈના વિશે કોઈ વ્યક્તિગતપણે કંઈ કરવું નથી. પણ આગામી દિવસોમાં કોઈ પણ કાર્યકર્તાને, કોઈ પણ નેતાને ઊભા થવા માટેના એના ઘડતર માટેનો એક પીરિયડ હોય છે, એક સમય હોય છે. રાતની રાતમાં નેતા ઊભા નથી થતા. સરકાર ઉપર ઉનાકાંડની જે ઘટના થઈ હતી અથવા તો થાનગઢમાં જે ઘટના થઈ હતી તેને લઈને પણ સવાલ ઊભા થયા હતા. ઉનાની અંદર જ્યાં ઘટના સમઢિયાળામાં જ્યાં ઘટના બની છે ત્યાં મેડિકલ કેમ્પ છે. મેડિકલ કેમ્પમાં લોકો છે, એના ચિત્રો પણ છે, ટીવી મીડિયાવાળા પાસે પણ છે. બીજા દિવસે સુશ્રી માયાવતીજી અહીંયા આવે એટલે પેલા માંદા પડી જાય, અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવે, એમને મદદ કરે. માયાવતીજીએ ત્યાં જવું પડે, અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવીને પેલા દાખલ થાય ને તમે એમને મદદ કરો, આર્થિક મદદ કરો અને પછી જાય, આ ઠીક નથી. એટલે આ બંને ઘટનાઓનો ઉપયોગ રાજકારણ રમવા માટે વિપક્ષ દ્વારા ચાહે, કારણ હું એ વખતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો મંત્રી છું અને મેં ફરીથી હું તમને કહું, અન્ય લોકોને જેટલી સંવેદના હોય એટલી સંવેદના મને હોય જ. હું રાજકારણની અંદર કશા કોઈ માટે નથી આવ્યો. એક તરફ દલિત સમાજની વાત છે અને ન્યાય આપવાની વાત છે, બીજી તરફ પાટીદાર સમાજને પણ ન્યાય આપવાની માંગ ઊભી થઈ છે. આપ સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી રહી ચૂક્યા છો, જે રીતના પ્રયાસો થયા અત્યારે હાલ સવર્ણ માટેના વિકાસ નિગમ અને આયોગની રચના કરવામાં આવી, શું બંધારણીય રીતે શક્ય છે અત્યારે હાલનું જે માળખું છે તેમાં પાટીદાર સમાજને અથવા તો અન્ય કોઈ સમાજને વધારાની અનામત આપી શકાય? કારણ કે 49%, 51% આખું જે ગણિત છે એ ગણિતની વચ્ચે નવા સવર્ણ સમાજને અનામત કેવી રીતે આપી શકાય? ખૂબ સારો પ્રશ્ન છે. તમારી જાણકારી માટે ભારતના બંધારણ પ્રમાણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેના અનામતની વાત પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કરી છે. આ જ દિન સુધી દેશમાં SC કમિશન બન્યું, ST કમિશન બન્યું, OBC કમિશન આ જ દિન સુધી બન્યું નથી. નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા, OBC કમિશન પાર્લામેન્ટમાં રજૂ થયું, લોકસભામાં મંજૂર થયું, રાજ્યસભામાં નથી થયું. કારણ શું? આઝીદાયના આટલા વર્ષો પછી પણ તમે કોઈક સમાજને તમે અન્યાય કરો છો. અને અનુસૂચિત જાતિ હોય કે જનજાતિ હોય એને રિઝર્વેશન મળ્યું છે, લાભ પણ મળ્યા છે, એને નકારી ન શકાય. પરંતુ આજે તમે ગામડામાં જાઓ તો આજે એમની આર્થિક સ્થિતિ શું છે, સામાજિક સ્થિતિ શું છે, શૈક્ષણિક સ્થિતિ છે, એમાં કંઈ આમૂલચૂર પરિવર્તન આવી ગયું માનવાને કોઈ કારણ નથી. અને આ કાયદાથી કશું ન થવાનું, માણસની માનસિકતાનો સવાલ હોય છે. અને એ માનસિકતા જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી બંધારણ પણ આવ્યું, 1994નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ આવ્યો, 49%થી વધારે નહીં, 10% આપવાનો પ્રયાસ કર્યો. લોકોને એ વખતે મારા મત વિસ્તારમાં લોકો કહેતા હતા કે યાર બંધારણ પણ ન અપાય તો કાંઈ નહીં, પણ તમે તો હા પાડો, તમારી સરકાર તો હા પાડે તો કોર્ટવાળા જેમ કરે. હું મારા મત વિસ્તારની વાત કરું છું, એમની પણ લાગણી એવી હતી. સરવારે શું થયું? એટલે આજે કોઈ પણ એવું કહે કે અમે આવીને આટલું અનામત, 49% વધારે અનામત કોઈ આપી શકે એવી સ્થિતિમાં નથી. ને બીજું, OBCમાં કોને લેવા ન લેવા એ વિભાગ રમણભાઈ વોરા હસ્તક હતો. આજ દિન સુધી તમે કોઈએ ક્યાંય મારું નામ સાંભળ્યું છે કે રમણભાઈ વોરાને મળીએ, રમણભાઈ વોરા હસ્તકના પંચને મળીએ, પંચ સમક્ષ રજૂઆત કરીએ? કેમ આખા આંદોલન પદ્ધતિસરની રજૂઆત, આખા આંદોલનનો તો કેન્દ્રબિંદુ તો હું હતો કે અમે પંચને રજૂઆત કરીએ, પંચને એ લોકો રજૂઆત કરે, પંચ રજૂઆત કરે, મારા વિભાગને કરે, મારા વિભાગ પછી મારે કેબિનેટમાં જવું પડે સરકારમાં કે ભાઈ તમે આ સ્વીકારશો. આ કરવાવાળો તો હું મુખ્ય માણસ છું, પણ હજુ સુધી મને તો ખબર જ નથી. હવે ચૂંટણી ફરી આવી રહી છે, 150+ લક્ષ્યાંક ભાજપે રાખ્યો છે, બીજી તરફ કોંગ્રેસ પણ મચી પડી છે, તમે શું જોઈ રહ્યા છો? કોંગ્રેસના 25% લોકોએ રાજીનામા આપ્યા છે, એ સીટો ઉપર શું થશે પહેલો પ્રશ્ન. બીજો, તમે 60 ધારાસભ્યો તમારી પાસે છે અને 44 મત તમને મળે છે, એનું તમે ગૌરવ લો છો, એનું કારણ શું?
અને એની સામે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, અમારું સંગઠન, અમારો મિનિસ્ટર એ મહત્વનો નથી, પ્રદેશનો પદાધિકારી મહત્વનો, ગામડામાં બેઠેલો અમારો કાર્યકર્તા મહત્વનો છે. આ ભારતીય જનતા પાર્ટીની ગતિવિધિ છે અને એના બલબૂત એની તાકાત ઉપર, એના નામથી અમારે આગળ કામ કરવાનું છે અને એ તાકાતો ભારતીય જનતા પાર્ટી પાસે છે જ. અને એટલા માટે આગામી દિવસોની અંદર જે 150+ કર્યું છે, આમાં જરાય અતિશયોક્તિ મને તો લાગતી નથી. એનાથી આગળ નીકળી જાઓ તો કલ્પેશભાઈ જ્યારે મને ફોન કરજો. તો આભાર રમણભાઈ વોરા, આપનો ખૂબ ખૂબ અમારા આ વિશેષ કાર્યક્રમમાં જોડાવા બદલ. તો આ હતા વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરા, જેમણે વાત કરી વિધાનસભા અધ્યક્ષ તરીકેની તેમની ભૂમિકાની, જ્યારે તેઓ મંત્રી હતા ત્યારે તે વખતે કયા પ્રકારના અનુભવ હતા તેની પણ વાત કરી, અને સાથે સાથે અત્યારનું રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે તેનો પણ ચિતાર રજૂ કર્યો. કેમેરામેન નરેશ મોરી સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ગાંધીનગર. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે નેતાજીનો મૂડ?